સરેન્ડો સ્ટેડિયમ ખાતે આગામી 25-27 ઓગસ્ટ દરમિયાન 3 દિવસીય જેમ્સ એન્ડ જ્વેલરી સાથેનું સ્પાર્કલ એક્ઝિબિશન 2023નું આયોજન થવા જઈ રહ્યું છે. જે અંગે ગી સરધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ હોદ્દેદારો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી વિસ્તૃત માહિતી સાજા કરાઈ હતી. સુરત વેપાર ઉદ્યોગને રાષ્ટ્રીય સ્તરે અને વિકસિત મંચ ઉપલબ્ધ કરાવવાની નીતિ સરધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા હંમેશા પ્રયત્ન કરાય છે. એના થકી રાજ્યો, દેશ અને વૈશ્વિક રીતે વેપાર ઉદ્યોગોની સાકરને એકબીજા સાથે મજબૂત રીતે જોડી રાખવામાં સુરત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારો વર્ષોથી સફળ થતા આવ્યા છે, જેનું ઉત્તમ ઉદાહરણ 84 દેશનો વાઉટા સાથેના આયાત નિકાસ ઉદ્યોગના પ્લાનિંગને પણ આપી શકાય તેમ છે. તેનાથી પ્રભાવિત થઈ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ હાલમાં ચેમ્બર્સ પાસે રિપોર્ટ પણ મંગાવ્યા હતા. ત્યારે હાલ સુરત થરૂ થઈ રહેલા તહેવારોને ધ્યાનમાં રાખી આગામી 25-27 ઓગસ્ટ દરમિયાન સુરત શહેર મધ્ય આવેલા ઇન્ડો સ્ટેડિયમ ખાતે 3 દિવસીય જેમ્સ એન્ડ જ્વેલરી સાથેના સ્પાર્કલ એક્ઝિબિશનનું 2023નું આયોજન થવા જઈ રહ્યું છે. જેની વિસ્તૃત માહિતી ચેમ્બર પ્રમુખ રમેશ વગાસિયા, ઉપપ્રમુખ વિજય મેવાવાલા સહિતના ચેમ્બર ઉપસ્થિત તમામ હોદ્દેદારો પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપી હતી. અવનવી ડિઝાઇનો સાથેના જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનનો શો એ આ વર્ષે યાદગાર બનવા જઈ રહ્યો છે. તહેવારો પહેલાં યોજવા જઈ રહેલા 3 દિવસીય સ્પાર્કલ એક્ઝિબિશન 2023ના અંતર્ગત બહેનોને રક્ષાબંધન પર સરપ્રાઈઝ ગિફ્ટ આપનાર ભાઈઓને વિશેષ તક મળવા જઈ રહી છે, જે જીવનનું યાદગાર સંભારણું બની રહેશે. મારું નામ રમેશ વગાસિયા, હું સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં પ્રેસિડેન્ટ છું. આ પ્રેસ કોન્ફરન્સ કરવાનો હશે એટલો છે કે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વર્ષોથી જેમ્સ અને જ્વેલરીની પ્રોડક્ટને પ્રદર્શિત કરી શકાય, એક્ઝિબિટર્સને પોતાની પ્રોડક્ટ એક્ઝિબિટ કરવાનો ચાન્સ મળે અને લોકોને આ જ્વેલરી ખરીદવાનો ચાન્સ મળે, એટલા માટે સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન 2023નો શુભારંભ 25મી તારીખે થવા જઈ રહ્યો છે. અને એ શુભારંભ બાદ 25, 26 અને 27 આ 3 દિવસ માટે ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે આ એક્ઝિબિશનનો શુભારંભ થવાનો છે. આ શુભારંભ આદરણીય સાંસદ અને બીજેપીના અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબ અને આપણા શહેરના મેયર અનિશ્રી હેમાલીબેન ઓગાવાલા અને અન્ય બહેનોના દીપ પ્રાગટ્ય દ્વારા આ થવાનો છે. આ એક્ઝિબિશનની અંદર 30 કરતાં વધારે સ્ટોલ સુરત અને સુરત બહાર આખા ભારતમાંથી અમદાવાદ, જ્વેલરી, બેંગ્લોર, અન્ય બિકાનેર, અન્ય સ્થળોથી આવેલા એક્ઝિબિટર્સ પોતાની પ્રોડક્ટ એક્ઝિબિટ કરવાના છે. ઉપરાંત આ જ્વેલર જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં ખાસ વિશેષતા એ છે કે 4 સાઈઝની શ્રીજી અને શ્રીનાથજી અને શ્રીજીની પ્રતિમા ઉપસ્થિત થવાની પ્રદર્શિત થવાની છે. એ ઉપરાંત રામ મંદિર જે ભારતમાં અયોધ્યા ખાતે બનવા જઈ રહ્યું છે તેની પ્રતિકૃતિ પણ બનાવીને ચાંદીની મુદ્રા બનાવીને એક્ઝિબિટ થવાની છે. સાથે સાથે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મૂર્તિ પણ પ્રદર્શિત થવાની છે. જેમ્સ એન્ડ જ્વેલરી સાથેના સ્પાર્કલ એક્ઝિબિશન દરમિયાન મુલાકાતીઓને શ્રી નાથજી અને શ્રીજી પ્રતિમા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રતિમાને પણ નિહાળવા મળશે. જ્યારે અયોધ્યા ખાતે આકાર થઈ રહેલા ભવ્ય શ્રીરામ મંદિરની ચાંદીમાં બનાવેલી આ બેહુ પ્રતિકૃતિ પણ આકર્ષિત રીતે નિહાળવા મળશે. કેતન પટેલ, હિમ ટીવી ન્યૂઝ, સુરત.